નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટ્રુફોલ્સ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ અનફર્ગેડેબલ વોલ્ટિઝની ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ યુનિટના જે ટ્રુફોલ્સ હતા ફર્સ્ટ ચેપ્ટર આપણું હતું કેન સ્ટોલો એના ટ્રુફોલ્સ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને જો કોઈ વિદ્યાર્થીને જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ત્યાંથી તે જોઈ શકે છે આજે આપણે યુનિટ નંબર ટુ અનફર્ગેડેબલ ટ્રુ ટ્રુફોલ્સ જોવા જઈ રહ્યા છે તો સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ એન્ટ તરફ

ઓન ધ ઓલ્ડ ની અંદર કર્યું હતું તો બિલકુલ સાચું વાક્ય છે સેકન્ડ સેન્ટન્સ પણ સાચું છે ટ્રુ છે સેન્ટન્સ નંબર ત્રણ તરફ જઈશું આપણે થર્ડ નંબર ઇઝ વર્લ્ડ સ્ટાર્ટેડ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન શિકાગો શિકાગોની અંદર એની લિટલ કંપની કાર્ટૂન કંપની જે હતી એ શરૂ કરી હતી ખોટી વાત છે શિકાગોની અંદર નહીં ત્યાં કરી હતી સિટી ની અંદર ધ્યાન રાખજો એટલે આ સેન્ટેન્સ ખોટું છે નેક્સ્ટ સેન્ટન્સ તરફ જઈશું એલિસ કાર્ટૂન ગોટ ગ્રેટ સક્સેસ ઇન કાર્ટૂન લેન્ડ એલિસની જે સિરીઝ શરૂ કરી હતી વોલ્ટે એ ખૂબ જ સફળતા મેળવી હતી એ સિરીઝે તો નથી મેળવી ખોટી વાત છે તો આ બિલકુલ ખોટું સેન્ટન્સ છે નેક્સ્ટ સેન્ટન્સ તરફ જઈશું વોલ્ટ વોઝ અ સિમ્પલ મેન વોલ્ટ બહુ સિમ્પલ માણસ હતો સિમ્પલ હતો જ નહીં કોમ્પ્લેક્ષ માણસ હતો ખોટું સેન્ટન્સ છે નેક્સ્ટ સેન્ટેન્સ તરફ જઈશું વોલ્ટ યુઝડ ટુ સે ધ ડીઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશડ વોલ્ટ હંમેશા એવું બોલ્યા કરતા હતા કે ડિઝનીલેન્ડ ક્યારેય સમાપ્ત ના થવું જોઈએ નેવર બી ફિનિશ્ડ બિલકુલ સાચી વાત છે નેક્સ્ટ સેન્ટન્સ તરફ જઈશું ડિઝનીલેન્ડ વોઝ ઓપન ઇન જુલાઈ વન નાઇન ફાઈવ ફાઈવ વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ ફિફ્ટી ફાઈવ ડિઝનીલેન્ડ ઓપન થયું હતું જુલાઈ ઓગણીસો ને પંચાવનમાં તો એકદમ સાચી વાત છે જુલાઈ પણ હતું મંથ અને ઓગણીસો પંચાવનની સાલ પણ હતી એકદમ સાચું વાક્ય નેક્સ્ટ એન્ટ્રન્સ તરફ જઈશું વર્લ્ડ ગોટ નિકલ ફોર સ્કેચિસ ઓફ નેબર્સ હોર્સ વોલ્ટને નિકલ મળ્યા હતા પડોશીના ઘોડાનું સ્કેચ બનાવવા બદલ તો બિલકુલ સાચી વાત છે ધ્યાન રાખજો નિકલ મળ્યા હતા અહીંયા નિકલની જગ્યાએ રૂપીસ પણ મૂકી શકે ડોલર પણ મૂકી શકે નિકલ ધ્યાન રાખજો ચલો આગળના સેન્ટ્રન્સ તરફ જઈશું સેન્ટન્સ શું છે એ જોઈશું વોલ્ટ સ્ટડીડ કાર્ટૂન ઇન શિકાગો શિકાગોની અંદર કાર્ટૂનનો અભ્યાસ તેમણે કર્યો હતો તો બિલકુલ સાચી વાત છે શિકાગોની અંદર જ કર્યો હતો તો ટ્રુ સેન્ટન્સ છે આમ નેક્સ્ટ સેન્ટન્સ તરફ જોઈશું એટ ધ એજ ઓફ ટ્વેન્ટી વન વોલ્ટ ડિસાઇડે ટુ ટ્રાય હિઝ લક ઇન બોલીવુડ બોલીવુડ લખેલું છે અહીંયા બોલીવુડ નહીં હોલીવુડ આ બિલકુલ ખોટું છે નેક્સ્ટ સેન્ટન્સ તરફ ઓવાલ્ વર્ક વેલ ખોટું વાક્ય છે ઓસવાલ્ડની જે સિરીઝ શરૂ કરી હતી વોલ્ટે એ સારી ચાલી રહી હતી પરંતુ પેલા ડિસ્ટ્રીબ્યુટરના કારણે એને થોડી તકલીફ પડી ગઈ હતી બાકી બહુ સરસ કામ કરી રહી હતી તો આ બિલકુલ ખોટું વાક્ય છે નેક્સ્ટ સેન્ટેન્સ તરફ જઈશું એકોર્ડિંગ ટુ બેન્કર્સ વોલ્ટ વોઝ અ વાઇલ્ડ મેન બેન્કરો જે હતા બેન્કોવાળા એમના મતે વોલ્ટ કેવો વાઇલ્ડમેન હતું તો વાત સાચી છે ભાઈ વોલ્ટ બધાને ખુશ રાખતું હતું બધા એને જોઈને બધાને મજા આવતી પણ બેન્કોવાળાને નહોતો ગમતું રીસન જો જોયું હશે સમજ્યા હશે તો ખબર પડશે કે લીવડ દીવડ બધી ધીમે ધીમે થતી હતી વોલ્ટની એટલા માટે તો બિલકુલ સાચી વાત છે નેક્સ્ટ સેન્ટન્સ તરફ જઈશ વોલ્ટ્સ અંકલ માઈક વોઝ ડોક્ટર ભાઈ ડૉક્ટર હતા ના એન્જિનિયર હતા યાદ રાખજો એન્જિનિયર હતા વોલ્ટના કાકા એમનું નામ હતું માઇક નેક્સ્ટ સેન્ટન્સ તરફ જઈશું એન્ડ ધ નેક્સ્ટ સેન્ટન્સ ઇઝ વોલ્સ માઉસ ઇન વન થાઉઝન્ડ નાઇન બર્થડે સિક્સટી નાઇન ઓગણીસો ઇગણી સિત્તેરની અંદર વોલ્ટની જે સિરીઝ હતી માઉસ મિકી એની ચાલીસમી વર્ષગાંઠ ઉજવાઈ ચાલીસ બર્થડે બરાબર છે પરંતુ આ જે છે ને ઓગણીસો ઓગણીસિત્તેર એ ખોટું છે અહીંયા ઓગણીસો ને નહીં ઓગણીસો અડસઠ આવે તો ધ્યાન રાખજો ખોટું સેન્ટન્સ નેક્સ્ટ સેન્ટન્સ તરફ જઈશું રોય ડિઝની હેડ ધ મિસલ્સ રોય ડિઝની ને તાવ આવ્યો હતો રોગ થયો હતો તાવવાળું તો રોય ડિઝનીને થયો હતો ના વોલ્ટ ડિઝની થયું હતું તો આ સેન્ટન્સ ખોટું છે વોલ્ટ ડિઝનીને બીમાર થયા હતા ઓકે ચલો નેક્સ્ટ સેન્ટન્સ તરફ જઈશું मिकी वॉज ओनली द फर्स्ट सक्सेसफुल प्रोडक्ट ऑफ वॉल्ट मैचलेस इमेजिनेशन मिकी वोल्टनी प्रथम कल्पनावाड़ी सीरीज प्रोडक्ट बिलकुल साचू वाक्य मिकी बहुज चाली थी जबरदस्त रिस्पोन्स पब्लिक नैक्स्ट सेंटन्स तरफ जीशू एंड नेक्स्ट सेंटन्स इज वॉल्ट वेल्यूव द ओपिनियोज वर्किंग विथ हिम वॉल्ट काम करना जो लोग खूबज મહત્વ વેલ્યુ રાખતા હતા તો બિલકુલ સાચી વાત છે ટુ સેન્ટેન્સ છે નેક્સ્ટ સેન્ટેન્સ તરફ જઈશું આગળના આપણે હવે શું છે સેન્ટેન્સ ઓકે વોલ્ટ ડિઝની સ્ટીલ લાઈવ વોલ્ટ ડિઝની અત્યારે જીવે છે એવું લખ્યું છે ભાઈ વોલ્ટ ડિઝની તો મૃત્યુ પામ્યા બરાબર છે તો આ સેન્ટેન્સ ખોટું છે વોલ્ટ ડિઝની સ્ટીલ લાઈવ જીવે છે ના નથી જીવતા ને તો ખોટું છે નેક્સ્ટ સેન્ટન્સ તરફ જઈશું વોલ્ટ વોઝ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ બાય ડિઝનીલેન્ડ વોર્ટ જે હતા એ જાણીતા થયા અને એમને બધા પ્રેમ કરતા થયા કોના કારણે ડિઝનીલેન્ડના કારણે ના ખોટું સેન્ટન્સ છે આ ડિઝનીલેન્ડના કારણે નહીં પરંતુ એમને જે કાર્ટૂન ચિત્રો મૂક્યા હતા ફિલ્મો બનાવી હતી નેચર ફિલ્મ ફિધર ફિલ્મ્સ બનાવી હતી કાર્ટૂનની સિરીઝો બનાવી હતી એના લીધે તેઓ પ્રખ્યાત થયા હતા તો આ બિલકુલ રોંગ સેન્ટન્સ છે नेक्स्ट सेंटेंस तरफ जैसा वॉल्ट हेड ऑलवेज बाउड इन थिंकिंग अबाउट इिज न्यू प्रोजेक्ट वॉल्ट हमेशा नीचू रहत अंदर हमेशा विचारों आया करता नवा प्रोजेक्ट मथा विचारों अंदर तो बिल्कुल साचु वक्य है हमेशा मणस वोल्ट नवा नवा प्रोजेक्ट विषे ज हमेशा विचारता नेक्स्ट जॉसू वॉल्ट वॉज अ शोर्टमेन शोर्टमेन टॉलमेन शोर्ट न तो टॉल हो तो आ सेंटन्स शू ખોટું છે ઓકે નેક્સ્ટ તરફ જઈશું વોલ્ટ વોઝ અ જીનિયસ મેન ફોર ધ એનિમેટર્સ એનિમેટર્સ માટે વોલ્ટ જીનિયસ હતો બિલકુલ સાચી વાત છે એ જીનિયસ માણસ જ હતો એનિમેટર્સ માટે ઓકે નેક્સ્ટ સેન્ટેન્સ તરફ જઈશું વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન બિલકુલ સાચી વાત છે કોમ્પ્લેક્સ માણસ હતો એ આગળ આ પ્રકારનું એક સેન્ટેન્સ આવી જેની અંદર મેં સિમ્પલ લખ્યું હતું સિમ્પલ મેન સિમ્પલ ના આવે કોમ્પ્લેક્સ હતો નેક્સ્ટ સેન્ટેન્સ તરફ જઈશું રોય ડિઝની વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડ જે બનાવ્યું એની પાસે જે ડ્રાઇવિંગ ફોર્સ હતો એ રોય ડિઝનીનો હતો રોય ડિઝનીનો હતો ના વોલ્ટ ડિઝનીનો હતો અહીંયા ખોટો છે રોય તો એનો ભાઈ હતો ભાઈ ચલો નેક્સ્ટ સેન્ટેન્સ તરફ જઈશું વોલ્ટ બ્રોટ ફન ટુ ધ વ્યુઅર્સ હોમ વોલ્ટ હતો ને એ જેના ચાહકો હતા વ્યુઅર્સ જો હતા એમના ઘરે એમને ખૂબ જ ફન કરાવતો હતો ફન આપતો હતો રમૂજ આપતો હતો તો બિલકુલ સાચી વાત છે એકદમ કરેક્ટ સેન્ટન્સ છે એન્ડ ધ લાસ્ટ સેન્ટન્સ ઇઝ એન્ડ મોર્ડન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝની લેન્ડ મોર્ડન ટ્રેન લખ્યું છે અહીંયા મોર્ડન ટ્રેન મોર્ડન ટ્રેન હતી ના તો કેવી હતી ઓલ્ડ ફેશનલ ટ્રેન હતી તો આ બિલકુલ વાક્ય કેવું છે ખોટું છે બરાબર છે ડિઝનીલેન્ડનું એટ્રેક્શન હતું સો ટકા પરંતુ મોડર્ન ટ્રેન નહીં પરંતુ ઓલ્ડ ફેશનલ ટ્રેન ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતા યુનિટ નંબર ટુના ફોલ્સ નેક્સ્ટ પાર્ટની અંદર આપણે યુનિટ નંબર થ્રી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ લેશન જે છે એના ટ્રુફોલ્સ આપણે જોઈશું અને વિડીયો તમને ગમ્યો હશે તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આગળ જોઈશું ત્યાં સુધી ટીલ ધેન ગુડ બાય વંદે માતરમ